આગળના લેક્ચરમાં એ થી એમ સુધીના મૂળાક્ષરો શીખ્યા. આજે આપણે એમ થી ઝેડ સુધીના મૂળાક્ષરો શીખીએ. હવે એન કેવી રીતે થાય કે તમને શીખવાનું. જુઓ અહીંયા ફોર લાઈનમાં એન લખતા શીખવાનું છે. પહેલા તો એક થાતું ઉભી સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લેટિંગ લાઈન એક અને બીજી સ્લેટિંગ લાઈન. આવી રીતે એન બનશે. એનને કેવી રીતે લખ स्टेन्डिंग लाइन પછી હાફ સર્કલ કરવાનું છે. એ ખાલી આપણે બે લીટી લાઈનમાં કરવાનું રહેશે. આ P છે એ બે લીટીમાં લખાશે. હવે પણ દીર્ઘય P આ થયો આપણો P. હવે P પછી શું આવે? Q. Q કેવી રીતે લખવું? પહેલા તો એક રાઉન્ડ કરવાનું. હવે આ રાઉન્ડ છે બીજી લીટીને સાવ અડી ન જવું જોઈએ, પણ થોડું નાનું કરવાનું રહેશે. અને પછી આ રીતે આમ લીટી કરવાની રહેશે. એક સ્લેટિંગ લાઈન થોડી નાની લીટી કરવાની રહેશે, બહુ મોટી નહીં. હવે આ થયો આપણો ક્યુ. ક્યુ ને કેમ લખવાનું? ક પછી એ ય જોડવાનો અને નીચે રસવાવાળો કરવાનો. અને આ થયો આપણો ક્યુ. ક્યુ પછી શું આવે? આ આર આઈ આવે. પેલા સ્ટેન્ડિંગ લાઈન પછી આવશે એક હાફ સર્કલ. આવી રીતે પી જેવું બનાવવાનું. પછી અહીંથી આપણે બીજી લીટીમાં સ્લેટિંગ લાઈન કરવાની. આ થયો આપણો આ. હવે આર આવી રીતે લખવાનું છે. જો અને કાલે આ નાનો બનાવવાનો ર આર. આર પછી શું આવે? એસ. એસ કેવી રીતે કરવાનો? એસ કરવા માટે પહેલાં તો આવી રીતે નાનકડો અમથો વળાંક લઈ પછી ત્યાંથી નીચે વળાંક લેવાનો. નવે આપણો થયો એસ. હવે એસ કેવી રીતે લખવું? અને એક નંબર એ સસલાનો સ એ સ. એસ પછી આવે છે ટી. તો ટી કેવી રીતે લખવાનું? પહેલાં તો પહેલી લાઈન છે ત્યાં એક સ્લેટિંગ લાઈન બનવાની અને એનેથી જોડતી એક ઊભી સ્ટેન્ડિંગ લાઈન. આ આપણો થયો ટી. તો ટને દીર્ઘય ટી. આ થયો આપણો ટી. હવે ટી પછી શું આવશે? યુ. યુ કેવી રીતે કરવાનું? યુ છે એ પહેલાં તો આ રીતે બે સ્ટેન્ડિંગ લાઈન કરી નીચેથી આ બંનેને જોડી દેવાની રહેશે. આ પ્રક્રિયો યુ. હવે યને રસવાળું યુ. આ થયો આપણો યુ. હવે યુ પછી શું આવે? વી. વી આપણે આવી રીતે લખવું સ્લેટિંગ લાઈન અને બીજી સ્લેટિંગ લાઈન અથવા તો આપણે આ ઝિગઝેગ કરતા હોઈએ એમ પણ કરી શકીએ. આ આપણો થયો વી. મને દીર્ઘય વી. હવે વી પછી શું આવે? તો કે ડબલ્યુ. હવે ડબલ્યુ કેવી રીતે કરવાનું? જુઓ આ ઝિગઝેગ નીચે લાઈન આવે છે એ આપણે કરવાની રહેશે. આ થયો આપણો ડબલ્યુ. ડબલ્યુમાં ડ પછી બ અડધો પછી લ અડધો અને યને રસવાવાળું યુ. ડબલ યુ. પછી ડબલ પછી શું આવે? તો કે એક્સ આવશે. એક્સ માટે એક આમ સ્લાટિંગ લાઈન અને બીજી સ્લાટિંગ લાઈન. આવી રીતે આ આપણે ખોસ પણ કરી શકીએ. હવે આ થયો આપણો એક્સ. ત્યાર પછી આવે છે વાય. વાય કેવી રીતે કરવાનું? એક સ્લાટિંગ લાઈન અને બીજી સ્લાટિંગ લાઈન આવી રીતે પહેલી લાઈનમાં બંનેને જોડવાની પછી નીચે આવી રીતે સ્ટેન્ડિંગ લાઈન કરવાની. આ આપણો થયો વાય. એ લખવાનું બને કાનો વા ય. ત્યાર પછી આવે છે ઝેડ. ઝેડ કેવી રીતે કરવાનું? અહીંયા સ્લીપિંગ લાઈન પહેલી લાઈનમાં કરવાનું પછી સ્લાટિંગ લાઈન અને ત્યારબાદ વળી પાછું નીચે સ્લીપિંગ. હવે ઝેડ કેવી રીતે લખાય તે શીખો. તો કે ઝ ઝબલાનો ઝ એને માત્ર એક ને ડ ડડબલાનો ડ ઝેડ. હવે આપણે કયા કયા અક્ષર શીખા તે જોઈ લઈએ. તો એ ઓ પી ક
Q R S T U V W X Y Z. હવે જોઈએ એને આપણે બોલતા શીખ્યું. N for nest, O for orange, P for parrot, Q for queen, R for red, S for sun, T for tiger, U for umbrella, V for man, W for watch, X for Xmas tree, Y for yak, Z for zebra. હવે આપણે બીજું શીખ્યું. હવે આપણે N થી Z સુધી શીખ્યા બાદ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. પહેલાનો મૂળાક્ષર લખો, એટલે કે અહીંયા એક મૂળાક્ષર આપેલો છે, અલ્ફાબેટ આપેલો છે, તેની પહેલાનો અલ્ફાબેટ આપણે લખવાનો રહેશે. તો ઓ ની પહેલા કયો અલ્ફાબેટ કે મૂળાક્ષર આવે તે જોઈએ. ઓ ની પહેલા શું આવશે? અહીંયા N. અહીંયા આપણે N લખીશું. ત્યારબાદ બીજી ખાલી જગ્યા Q. Q ની પહેલા કયો મૂળાક્ષર આવે? P. અહીંયા આપણે P લખીશું. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા R. R ની પહેલા કયો મૂળાક્ષર આવશે? તો કે અહીંયા આવશે Q. અહીંયા આપણે Q લખીએ. હવે S. S ની પહેલા કયો આવે? તો કે અહીંયા આવશે R. અહીંયા આપણે R લખીશું. ત્યાર પછી છે T. તો T ની પહેલા કયો મૂળાક્ષર આવશે? તો T પહેલા આવે S. અહીંયા આપણે S લખીશું. ત્યાર પછી અહીંયા જોઈએ V. V પહેલા કયો મૂળાક્ષર આવે? તો કે અહીંયા આવશે U. U for umbrella. પછી છે W. W પહેલા કયો મૂળાક્ષર આવે? V. અહીંયા લખ્યું V. V for man. પછી અહીંયા છે X. X ની પહેલા કયો મૂળાક્ષર આવશે? W. અહીંયા આપણે W લખીશું. પછી છે Y. Y ની પહેલા કયો મૂળાક્ષર આવે? A. અહીંયા આપણે લખીએ. પછી છે લખેલી જગ્યા Z. Z ની પહેલા કયો મૂળાક્ષર આવશે? તો અહીંયા આવશે Y. હવે આ આપણે શીખા પહેલાના મૂળાક્ષર. હવે આપણે શીખવાના છે પછીના મૂળાક્ષરો. તો પછીના મૂળાક્ષરોમાં શું આવે જોઈએ. N પછી શું આવશે? O. અહીંયા આપણે O લખીશું. પછી O ખાલી જગ્યા. O પછી શું અહીંયા આવશે? P. અહીંયા આપણે P લખીએ. પછી P પછી શું આવશે? અહીંયા Q. અહીંયા Q લખીએ. પછીની ખાલી જગ્યા R. R પછી શું આવશે? A. અહીંયા આપણે S લખીએ. પછી છે અહીંયા T. T પછી શું આવશે? U. અહીંયા આપણે U લખીશું. પછી છે V. V પછી કઈ ખાલી જગ્યામાં શું આવશે? તો અહીંયા આવશે W. પછી છે X. X પછી શું આવે? Y. અહીંયા આપણે Y લખીશું. પછી છે Y. Y પછી શું આવે? Z. Z for ઝીબ્રા. હવે આ થયા પછીના મૂળાક્ષર. હવે આપણે વચ્ચેનો મૂળાક્ષર શીખવાનો છે. વચ્ચેનો મૂળાક્ષર એટલે પહેલાનો અને પછીનો અક્ષર આપેલો હોય, વચ્ચેનો આપેલો હોય નહીં. તો અહીંયા જોઈએ વચ્ચેનો મૂળાક્ષર લખો. N ખાલી જગ્યા P. N અને P ની વચ્ચે શું આવશે? O આવે. અહીંયા આપણે O લખીએ. P ખાલી જગ્યા R. P અને R ની વચ્ચે શું આવે? Q આવશે. તો અહીંયા આપણે Q લખીએ. R ખાલી જગ્યા T. R અને T ની વચ્ચે શું આવશે? A. તો અહીંયા આપણે A લખીશું. U ખાલી જગ્યા W. U અને W ની વચ્ચે શું આવે? V. તો અહીંયા આપણે V લખીશું. પછી આવે છે W અને ખાલી જગ્યા પછી Y. W અને Y ની વચ્ચે કયો મૂળાક્ષર આવે? X આવશે. અહીંયા આપણે X લખીશું. પછી છે X ખાલી જગ્યા Z. X અને Z ની વચ્ચે શું આવશે? Y આવશે. શું આવશે? Y. અહીંયા આપણે Y
લખીશું. હવે આપણે આપણે શીખ્યા બાદ હોમવર્કમાં શું કરવાનું છે? તો હોમવર્કમાં તમારે પહેલાનો મૂળાક્ષર, પછીનો મૂળાક્ષર અને વચ્ચેનો મૂળાક્ષર આ ત્રણેય પ્રશ્નો તમારે હોમવર્કમાં એકવાર 4 લાઇનની નોટમાં લખવાના રહેશે. તમારે